અમદાવાદથી મહત્વના સમાચાર. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સાઉથ બોપલમાં ભારે પવન ફૂંકાયો છે. ભારે ઉકળાટ અને બફારાથી થોડી રાહત મળી છે. અમદાવાદ કે જ્યાં બપોરે અગન વર્ષા થતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો, ત્યાં સાંજ થતા થતા વાતાવરણમાં પલટો આવી ગયો. વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને સાથે ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સાઉથ બોપલ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકો પણ વિચારતા થઈ ગયા કે આ ઓચિંતું શું થઈ ગયું. બપોરના સમયે જ્યારે ભારે તડકો હતો, ગરમીનો અહેસાસ અમદાવાદની જનતા કરી રહી હતી, એ દરમિયાન ઓચિંતું સાંજ થતા થતા વાતાવરણ બદલાઈ ગયું. તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. કેટલાક ઉમેદવારોને પેપર લાંબુ પરંતુ સહેલું લાગ્યું. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામી. શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર પરીક્ષા બાદ ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી. રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર 8,64,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી. વિદ્યાર્થીઓને અડચણ ન પડે તે માટે અગાઉથી જ સ્પેશિયલ બસ અને ટ્રેન દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો તરફ આવી રહ્યા હતા. રાજ્યમાં તલાટીની પરીક્ષામાં જૂની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને સૌને અભિનંદન પાઠવ્યા અને સૌ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો. તલાટી મંત્રીની પરીક્ષા પૂર્ણ થતા જ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ખાતે ભીડ થઈ. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રોથી વતન જવા રવાના થયા. રેલવે સ્ટેશન બસ સ્ટેશન ખાતે કીડીઆરઓ ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. આ તરફ સુરત બસ સ્ટેશનમાં પણ પરીક્ષા બાદ મોટી સંખ્યામાં ઉમેદવારોની ભીડ ઉમટી. પરીક્ષા પૂર્ણ થયા બાદ વતન જવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો. લગ્ન પહેલા તલાટીની પરીક્ષા આપવા પહોંચી છાત્રા. પરીક્ષા દરમિયાન આવા અનોખા કિસ્સા પણ જોવા મળ્યા. રાજ્યભરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઈ. 8,00,000 જેટલા ઉમેદવારે પરીક્ષા આપી. આ પરીક્ષા દરમિયાન કેટલાક અનોખા કિસ્સા પણ સામે આવ્યા. એક દુલ્હન પરીક્ષા આપવા માટે વડોદરાથી દાહોદ પહોંચી હતી. યુવતી જ્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી ત્યારે તેના હાથમાં મહેંદી અને ચહેરા પર પીઠી લગાવેલી હતી. યુવતીને જ્યારે તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આવતીકાલે લગ્ન છે, પરંતુ તેના માટે પહેલા પરીક્ષા છે. તલાટીની પરીક્ષા આપવા માટે આ યુવતી 1 વર્ષથી રાહ જોઈ રહી હતી. આ તરફ પાટણમાં વિદ્યાર્થીના વહારે પોલીસ આવી. ગાંધીનગરથી પાટણમાં તલાટીની પરીક્ષા આપવા માટે એક વિદ્યાર્થીની આવી હતી અને તે પોતાના ઘરે આધાર કાર્ડ ભૂલી ગઈ હતી. તો આ બાબતની જાણ પોલીસને થતાં વિદ્યાર્થીનીનું ભવિષ્ય ન બગડે એટલે સત્વરે પોલીસ તેમની ગાડીમાં લઈ ગયા હતા. વિદ્યાર્થીનીને સાયબર કેફેમાંથી ઓટીપી દ્વારા નવું આધાર કાર્ડ કઢાવી આપ્યું હતું. ત્યારે પોલીસની સરાહનીય કામગીરીથી વિદ્યાર્થીની હવે પરીક્ષા આપી શકશે. તો અમદાવાદમાં પણ ઉમેદવારોને પોલીસની મદદ મળી હોય એવા દ્રશ્યો દેખાયા. પરીક્ષાર્થીઓની મદદ માટે અલગ અલગ જગ્યાએ પોલીસ વેન તૈનાત કરાઈ હતી. પરીક્ષા પહેલા કેન્દ્રમાં પ્રવેશતી વખતે પણ પોલીસે ઉમેદવારોની મદદ કરી હતી. જૂનાગઢ પંથકમાં માવઠાને કારણે કેરીના પાક પર માઠી બેઠી. કેરીનો પાક બગડી જતા ખેડૂતો અને ઇજારેદારો ચિંતામાં. જૂનાગઢ પંથકમાં ઉનાળો આવતા જ કેરીઓના ઢગલે ઢગલા થઈ જાય, પરંતુ આ વખતે ઉનાળામાં જ ચોમાસા જેવું ઘાટ ઘડાતા સ્થિતિ ચિંતાજનક બની. કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને માથે આબ તૂટી પડ્યું. ખાસ તો સોરઠની કેસર કેરીના પાક પર ગંભીર અસર થઈ છે. મોટાભાગની કેરી ખરી જતા ખેડૂતો તેમજ ઇજારેદારોને બહુ મોટું નુકસાન થયું. છેલ્લા કેટલાક વર્ષોથી કેરીની સિઝન દરમિયાન કોઈ ને કોઈ આફત આવી જ પડે છે. પહેલા વાવાઝોડું અને હવે સતત કમોસમી વરસાદ. માવઠું અને ભારે પવનથી જૂનાગઢ પંથકની આંબાવાડીઓમાં મોટા પાયે નુકસાન થયું. ચાલુ વર્ષે વિસાવદર, મેંદરડા, વંથલી તેમજ ગીર વિસ્તારમાં ઉપરાઉપરી કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેરીના પાકનો કચ્છરખાણ વળી ગયો. જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેરીના 10,000 થી 15,000 બોક્સની આવક હતી અને તેમાં પણ ખરી ગયેલ કેરીના બોક્સની પણ આવક હતી. ખરી ગયેલી કેરીના 10 કિલોના 100 થી લઈ 300 સુધીના ભાવ બોલાયા હતા, જેથી કેરીના ઇજારેદારને ભારે નુકસાન થયું છે. તો સારી કેરી ખૂબ ઓછી હતી, તેનો ભાવ 10 કિલોના 500 થી 750 હતા. એકંદરે કમોસમી વરસાદને કારણે કેરી બગડી ગઈ અને તેની ગુણવત્તામાં પણ ફેરફાર થયો, જેથી વેપારીઓ પણ ઓછા નફે કેરીનું વેચાણ કરી રહ્યા છે. આવતા દિવસોમાં જો સારી કેરી આવશે તો બજાર ઉચકાશે તેવી ધારણા છે. વર્ષમાં એક જ વખત કેરીનો પાક આવતો હોય છે અને એમાં માવઠાનો માર પડતા ખેડૂતો તેમજ ઇજારેદારનો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. એક તરફ આકાશી આફત અને બીજી તરફ સહાયના નામે શૂન્ય. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો રોષે ભરાયા. કમોસમી વરસાદે કેરી સહિતના પાકનો કચ્છરખાણ વાળી દીધો. ખાસ કરીને સતત અને અવિરત માવઠાએ ગીર સોમનાથ જિલ્લામાં તો રીતસરની તારાજી સર્જી દીધી.
ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદથી કેસર કેરીમાં 40% વધારે નુકસાન થયું છે. છતાં પણ ગીર સોમનાથમાં કોઈ સરકારી સહાય કરવામાં આવી નથી. જિલ્લાના કૃષિ અને બાગાયતી અધિકારીઓની આળસને કારણે નુકસાનીનો સર્વે સ્થળ પર આવીને કરવામાં આવ્યો જ નથી. છતાં પણ સર્વે સરકારને આપવામાં આવ્યો છે, જેની ટકાવારી 10-15% સુધીની છે, જેના કારણે ખેડૂતોને કોઈ સહાય કરવામાં આવી નથી. અને આવું થવાથી તલાળાના ખેડૂતો સહિત ગીર સોમનાથના તમામ ખેડૂતો સાથે અન્યાય થયો છે, જેને લઈને બાગાયતી પાકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો સહિત માર્કેટિંગ યાર્ડના ચેરમેન તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના સંદર્ભે કૃષિ મંત્રીને માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા રજૂઆત પણ કરવામાં આવી. આ સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સહાય આપવામાં નહીં આવે તો રેલી સાથે રજૂઆત કરવામાં આવશે.